જામનગરમાં ન્યૂ સાધના કોલોનીમાં ગઈકાલે આવાસની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. મોડી રાત સુધી કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી. પડેલી બિલ્ડિંગનો બીજો ભાગ પણ ધીરે ધીરે દૂર કરાશે. બિલ્ડિંગમાં 6 બ્લોકમાં 2 પરિવાર રહેતા હતા. આ અંગે વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા દિવ્યેશ વાયડા. દિવ્યેશ, જે રીતે આ ઇમારતનો જે ભાગ તૂટી પડ્યો છે, શું કારણ સામે આવ્યું છે ખરું? કારણ કે 3 લોકોના મોત થયા છે. જે નરેન્દ્રસિંહ, જે ન્યૂ સાધના કોલોની વિસ્તારમાં આવેલું આવાસ છે તે હાઉસિંગ બોર્ડ દ્વારા પહેલા બનાવવામાં આવ્યું હતું. બિલ્ડિંગ કરી હતી, જે શરૂઆતના સમયમાં જ એક જગ્યાએ એની છત પડી હતી. ફરી અત્યારે વર્ષો બાદ, 3 દાયકા બાદ એક આખું બિલ્ડિંગ, હું તમને દ્રશ્ય કે જે આખું જે બિલ્ડિંગ છે તે ધરાશાયી થયું છે. તેનું જે સીડીથી ભાગ એક છે, જે કુલ મળીને 12 બ્લોક હોય, તે પૈકીના લગભગ 6 બ્લોકનો એક આખો એક ભાગ તે ધરાશાયી થયો છે. તેમાં લગભગ 8 જે 6 બ્લોક હતા તે પૈકી લગભગ 2 પરિવાર તેમાં રહેતા હતા. 8 લોકો તેમાં હતા જે દટાયા હતા. તેને રેસ્ક્યુ ટીમ દ્વારા બહાર કાઢીને હોસ્પિટલે સારવાર માટે તો મોકલવામાં આવ્યા, પરંતુ એક પરિવારના 3 લોકોને સારવાર પૂરતી મળે તે પહેલાં તેમનું મોત થયું હોવાનું સામે આવે છે. ન માત્ર આ એક બ્લોકની વાત છે, પરંતુ અહીં આવેલા મોટા ભાગના જે આવાસ છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તમામ લોકોને વખતો વખત નોટિસ આપવામાં આવી છે કે તેને રિપેર કરે અથવા સંવાદદાતા સાથે હાલ સંપર્ક કપાઈ ગયો છે. આપણે ફરી જણાવી દઈએ કે ગઈકાલે આ જે બિલ્ડિંગ તૂટી પડી હતી, હાઉસિંગ બોર્ડની બિલ્ડિંગનો જે એક ભાગ, 6 બ્લોક તૂટી પડ્યા હતા, તેમાં 3 લોકોના મોત થયા છે અને હવે આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.